મહારાષ્ટ્ર રાજ્યની નાંદેડની શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં ચોવીસ કલાકમાં ચોવીસ લોકોના મોત થયાનું સામે આવ્યું છે જેમાં બાર નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો તો લોકોએ પણ હોસ્પિટલમાં ઉભાડો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ ઉઠી હતી મળતી માહિતી મુજબ હાફ ટ્રેનિંગ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટે દવાઓની ખરીદી બંધ કરી દેવાઈ છે જેના કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં દવાઓની ભારે અછત જોવા મળી રહી છે સમયસર દવાઓ ન મળવાને કારણે દર્દીઓ જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોવીસ દર્દીઓના મોત થયા છે ત્યારે આ મામલે સરકારી હોસ્પિટલના અધિક્ષક એસ આર વાકોડેનો દાવો છે કે આ મૃતકોમાં વધારાના દર્દીઓ પણ સામેલ છે દર્દીઓને છેલ્લી ઘડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે દવાઓની પણ અછત છે તે જોતા દર્દીઓને નજીકમાં ઉપલબ્ધ દવાઓ સારવાર આપવામાં આવી રહી છે સિત્તેરથી એંસી કિલોમીટરના વિસ્તારના દર્દીઓને ડોક્ટર શંકર રાવ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તો ગત રવિવાર ચોવીસ કલાકમાં બાળ બાળકોના મોત થયા હતા ટ્રાન્સફરને કારણે થોડી મુશ્કેલી આવી છે તો હાફ કેન પાસેથી દવાઓની ખરીદી થવાની હતી પરંતુ થઈ નથી જેના કારણે થોડી મુશ્કેલી ઊભી થઈ દર્દીઓની સંખ્યા વધવાને કારણે બજેટમાં પણ થોડો ઘટાડો થયો છે દવાઓના અભાવે મૃત્યુ ક્યારેય થવાની વાત નથી પરંતુ જરૂર જણાય તો સ્થાનિક સ્તરે દવાઓ ખરીદીને આપવામાં આવી છે ગંભીર દર્દીઓ માટે અહીં બજેટ પ્રમાણે દવા ઉપલબ્ધ છે ત્યારે આ ઘટનાથી નાંદેડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ મામલે તપાસની માંગ ઉઠવા પામી છે ત્યારે આ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને આ મામલે સરકારે પગલાં લઈ વધુ તપાસ કરાવાઈ હોવાનું જણાવ્યું હતું સોની સાથી ન્યૂઝ મહારાષ્ટ્ર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ